આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપા ગુણ અથવા તો ફૂદડી કરીને ઉમેરાતા માર્ક્સ એટલે શું ગ્રેસિંગ માર્ક્સ કોને કોને મળી શકે છે કેટલા વિષયોમાં ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે વધુમાં વધુ કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે ગ્રેસિંગ માર્ક્સ શા માટે આપવામાં આવે છે ગ્રેસિંગ માર્ક્સ જેને આધારે આપવામાં આવે છે આ વિડીયો પૂરો જોયા પછી તમારા મનમાં બોર્ડ દ્વારા આપવામાં આવતા ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપા ગુણ કે જે રિઝલ્ટમાં તમારે ફૂદડી કરીને ઉમેરવામાં આવે છે એના વિશે તમારા મનમાં કોઈ પ્રશ્ન નહીં રહે અને દોસ્તો તમે જાતે પણ ગ્રેસિંગ માર્ક્સ અથવા તો કૃપાગુણ તમને કેટલા મળી શકે છે એની ગણતરી તમે જાતે પણ કરી શકો છો માટે દોસ્તો આજનો આ વીડિયો પૂરો જોજો દોસ્તો આજનો આ વિડીયો બનાવવામાં માટે આપણે દોસ્તો બે હજાર લાઇકની ટાર્ગેટ રાખીએ છીએ મને આશા છે કે તમે બે હજાર લાઇક ને જલ્દી જ પૂરી કરી દેશો આ વિડીયો બીજા વિદ્યાર્થી માટે પણ ખૂબ જ ઉપયોગી છે માટે દોસ્તો તમારા બધા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરી દેજો અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ

શો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ જોવા માટે ગુરુસાઈ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ બોક્સ જોવા મળશે પહેલું છે બોર્ડ રિઝલ્ટ બે હાજર ચોવીસ ધોરણ દસ ના વિદ્યાર્થી આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી બીજું બોક્સ છે એસડી ટ્વેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હાજર ચોવીસ ધોરણ બાર કોમર્સ આર્ટસ અને સાયન્સના ના વિદ્યાર્થી ધોરણ બાર વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો આ બોક્સ ઉપર ક્લિક

ઉપરાંત દોસ્તો ધોરણ દસનું રિઝલ્ટ નીચું આવે તો દોસ્તો ધોરણ અગિયાર અને ધોરણ બારના વર્ગો છે એ ખાલી રહી જતા હોય છે જ્યારે દોસ્તો ધોરણ બારનું રિઝલ્ટ નીચું આવે તો દોસ્તો કોલેજોની બેઠકો છે એ પણ ખાલી રહી જતી હોય છે આવા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગ્રેસિંગ માર્ક્સ એ આપવામાં આવે છે ત્યાર પછી હવે આપણે વાત કરીએ ગ્રેસિંગ માર્ક્સ કોને કોને મળી શકે છે કોને મળી શકે તો દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ કોને મળી શકે એ નક્કી કરવા માટેની એક ફોર્મ્યુલા છે જે તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કુલ વિષયો ગુણ્યા પાસિંગ માર્ક્સ એનો બેનો ગુણાકાર કરો અને જે આંકડો આવે એના કરતાં જો તમારે કુલ માર્ક્સ વધારે મળતા હોય તો તમને દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ છે મળી શકે છે ઉદાહરણ તરીકે દોસ્તો કુલ છ વિષયની પરીક્ષા હોય અને પાસિંગ માર્ક્સ તેત્રીસ હોય તો છ ગુણ્યા તેત્રીસ કરો એટલે દોસ્તો એકસો અઠ્ઠાણું આવે હવે કોઈ વિદ્યાર્થીને એકસો અઠ્ઠાણું કરતાં વધારે માર્ક્સ કુલ મળેલા હોય તો એ વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે કેટલા વિષયોમાં વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે તો દોસ્તો વધુમાં વધુ ત્રણ વિષયોમાં વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે હમણાં દોસ્તો ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે એની એક સ્ક્રીનશોટ તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો દોસ્તો વધુમાં વધુ ત્રણ વિષયોમાં ગ્રેસિંગ મળી શકે છે ત્યાર પછી હવે વાત કરીએ કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે તો દોસ્તો નિયમ મુજબ વધુમાં વધુ પાંચ માર્ક્સનું ગ્રેસિંગ મળી શકે છે પણ દોસ્તો અગાઉના વર્ષોમાં જેમ કે દોસ્તો બે હજાર પંદરમાં અઢાર માર્ક્સનું ગ્રેસિંગ મળ્યું હતું વિદ્યાર્થીઓને ત્યાર પછી બે હજાર અઢારની વાત કરીએ તો દસ માર્ક્સનું ગ્રેસિંગ મળ્યું હતું જ્યારે દોસ્તો બે હજાર વીસમાં એકવીસ માર્ક્સ નું વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળ્યું હતું દોસ્તો માત્ર પાંચ માર્ક્સ વિદ્યાર્થીને આવ્યા હતા અને દોસ્તો એકવીસ માર્ક્સ ઉમેરીને એ વિદ્યાર્થી પાસ કરવામાં આવ્યો હતો ત્યાર પછી દોસ્તો હમણાં જે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું બે હજાર ત્રેવીસમાં એમાં દોસ્તો પંદર માર્કસ નું વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળ્યું છે તો દોસ્તો દર વર્ષે ગ્રેસિંગ ફિક્સ આટલા જ માર્ક આપવામાં આવે એવું દોસ્તું નથી ગ્રેસિંગ માર્ક્સ નક્કી કરવાને ઘણા બધા પરિબળો અસર કરે છે એના વિશે આપણે હમણાં વાત કરીશું પણ હવે આપણે વાત કરીએ ગ્રેસિંગ માર્ક્સની ગણતરીની ફોર્મ્યુલા તો દોસ્તો એક સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ મળેલા કુલ ગુણ મળેલા કુલ ગુણ ભાંગ્યા કુલ વિષય જે જવાબ આવે એમાંથી તેત્રીસ બાદ કરવાના બરાબર જેમ કે માની લો કે કોઈ એક વિદ્યાર્થીને કુલ છ વિષયમાં બસો અઠ્યાસી માર્ક્સ ધારો કે આવ્યા હોય તો બસો અઠ્યાસી ભાગ્યા છ કરો માઇનસ તેત્રીસ કરો એટલે દોસ્તો બસો ભાગ્યા છ કરશો એટલે અડતાલીસ આવશે અડતાલીસ માઇનસ તેત્રીસ કરશો એટલે પંદર માર્ક્સ આવશે પરંતુ દોસ્તો આ ફોર્મ્યુલા પ્રમાણે દર વર્ષે ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે એ જરૂરી નથી કારણ કે દોસ્તો અગાઉના વર્ષોમાં આપણે જોયું છે કે આ ફોર્મ્યુલા પ્રમાણે વિદ્યાર્થીને જેટલા ગ્રેસિંગ માર્ક્સ મળે મળવા જોઈએ એના કરતાં ઓછા માર્ક્સ ખૂટતા હોય જેમ કે અત્યારે દોસ્તો આપણે મને એક ઉદાહરણ લીધું એમાં દોસ્તો વિદ્યાર્થીને પંદર માર્ક્સ મળ્યા છે એના કરતાં ઓછા માર્ક્સ ખૂટતા હોય ચૌદ માર્ક્સ તેર માર્ક્સ છતાં પણ વિદ્યાર્થીને ઘટતા માર્ક્સ ન ઉમેરીને વિદ્યાર્થીને નાપાસ કરાયો છે જ્યારે દોસ્તો આપણે એવું પણ જોયું છે અગાઉના વર્ષોમાં કે આ ફોર્મ્યુલા પ્રમાણે જે પણ માર્ક્સ મળવા જોઈએ એના કરતાં વધારે માર્ક્સ ઘટતા હોય છતાં પણ એ વિદ્યાર્થીને ઘટતા માર્ક્સ ઉમેરીને પાસ કરવામાં આવ્યો જેમ કે આ ફોર્મ્યુલા માટે ઉદાહરણ તરીકે આપણે જે લીધું છે એમાં પંદર માર્ક્સ છે છતાં પણ પંદર કરતા વધારે માર્ક્સ ઘટતા હોય તો પણ એ વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યો હોય તો દોસ્તો એવું જરૂરી નથી કે ભાઈ આ ફોર્મ્યુલા પ્રમાણે જ વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે ગ્રેસિંગ માર્ક્સ માટે દોસ્તો ઘણા બધા પરિબળો અસર કરે છે તો દોસ્તો હવે આપણે વાત કરીએ કેવા કેવા સંજોગોમાં કૃપા ગુણ અથવા તો ગ્રેસિંગ માર્ક્સ વિદ્યાર્થીઓને વધુ આપવામાં આવતા હોય છે ગ્રેસિંગ માર્ક્સને અસર કરતા પરિબળ આપણે જોઈએ તો સૌથી પહેલું પરિબળ છે બાકીના વિષયના માર્ક્સ જો દોસ્તો વિદ્યાર્થીને બાકીના વિષયોમાં વધુ માર્ક્સ મળ્યા હોય તો વધુ ગ્રેસિંગ માર્ક્સ અથવા તો વધુ કૃપા ગુણ એ વિદ્યાર્થીને મળી શકે છે જેમ કે દોસ્તો કોઈ એક વિદ્યાર્થી એક અથવા બે અથવા તો ત્રણ વિષયમાં નપાસ થઈ હોય પણ બાકીના વિષયમાં એ વિદ્યાર્થીને જેટલા વધુ માર્ક્સ મળ્યા હોય એટલા જ દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ વધારે મળવાની સંભાવના તમારી વધી જાય છે ત્યાર પછી દોસ્તો બીજું કોઈ પરિબળ અસર કરતું હોય તો એ છે દોસ્તો ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ દોસ્તો માની લ્યો કે ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ ખરાબ આવ્યું હોય તો એવા સંજોગોમાં પણ ગ્રેસિંગ માર્ક્સ વધુ મળી શકે છે જેમ કે દોસ્તો ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ પંચાવન ટકા પચાસ ટકા પિસ્તાલીસ ટકા ચાલીસ ટકા એમ દોસ્તો જેટલું નીચું આવે એમ દોસ્તો ગ્રેસિંગ માર્ક્સ વધુ મળી શકે છે અને દોસ્તો ઓવરઓલ બોર્ડનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું હતું એવા સંજોગોમાં ગ્રેસિંગ માર્ક્સ પ્રમાણમાં ઓછા પણ મળી શકે છે તો દોસ્તો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી ગ્રેસિંગ માર્ક્સ સાથે સંબંધિત તમારા મનમાં જેટલા પણ પ્રશ્નો હશે તમારે જે પણ જાણવું હશે એનું સોલ્યુશન તમને મળી ગયું હશે માટે દોસ્તો આ વિડીયોને ખાસ તો લાઇક કરી દેજો તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને છતાં પણ જો તમારા મનમાં કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો નીચે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો બાકી દોસ્તો આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ